જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના જસાપર ગામનો હું ખેડૂત છું. જયંતિલાલ નથુભાઈ ફળદુ મારું નામ છે. ડ્રેગન ફ્રૂટની ખેતી હું કરું છું અને 3 વર્ષથી અમે ખેતી ચાલુ કરી છે. This story is inspired by Zero Aperture Production PVT Limited. Zeppel is a video network dedicated to the untold, overlooked to tell their stories. આ ખેતીમાં મને મારા એક બાબાને ડોક્ટરે હિમોગ્લોબિન ઘટવાને લીધે ડ્રેગન ફ્રૂટની સલાહ આપી. હું રાજકોટમાં ડ્રેગન ફ્રૂટ લેવા ગયો હતો. મને એક ફળના 150 રૂપિયા લેકે ડ્રેગન ફ્રૂટ મળ્યું એટલે મને વિચાર આવ્યો કે આ ડ્રેગન ફ્રૂટ થાય છે ક્યાં. મેં ગૂગલમાં સર્ચ કરી જોયું અને માહિતી ઘણા પાસે મેળવી તો એવું મને જાણવા મળ્યું કે અહીંયા આપણે પણ ડ્રેગન ફ્રૂટ થાય છે. કચ્છમાં એક જગ્યાએ રોપા હતા, ત્યાંથી કોન્ટેક્ટ કરી અને રોપા મેળવી અને રોપા લાવી મેં તાત્કાલિક એનું વાવેતર કર્યું. એ 8-12 ના ગાળામાં રોપાનો વાવેતર થાય છે. ત્યાર પછી પહેલા જ 12 મહિના થયા ત્યાં ફળ ચાલુ થયા. પહેલાં વર્ષે એક પોલમાંથી 2-3 કિલોનું મને ઉત્પાદન મળ્યું અને પ્યોર દેશી ખાતર ઉપર ઓર્ગેનિક પદ્ધતિથી મેં આ ઉત્પાદન લીધું. આ એક થોરની પ્રજાતિ છે, તેને કોઈ પણ જાતની દવાની જરૂરિયાત રહેતી નથી. એ પ્યોર દેશી ખાતર ઉપર જ થાય છે, પાણી પણ નહીવત જોઈએ છે અને મહેનત એવી કટિકની જ ખાલી મહેનત પડે છે. ફળ ચાલુ થયા પછી રાજકોટ કોઈ હોસ્પિટલમાં જરૂરિયાત હોય, કોઈ દર્દી હિમોગ્લોબિન ઘટતું હોય એવા, એ લોકોને હું ત્યાં પહોંચાડતો. અથવા તો રાજકોટના રિંગ રોડ ઉપર ઇન્દિરા સર્કલથી પુનિતની ચોકડી સુધીમાં જો કોઈ પણ વ્યક્તિ ચોકડી ઉપર લેવા આવે એમ હોય તો હું ફોન નંબર લખી ત્યાં ગાડી લઈ ડ્રેગન ફ્રૂટ ભરી અને ત્યાં એ લોકોને ફોન કરું એટલે એ લોકો આવી અને લઈ જાય છે. મારા ડ્રેગન ફ્રૂટની ખેતી જોવા માટે લાઈવ મારા ફાર્મ ઉપર કોઈ પણ વ્યક્તિને આવવાની છૂટ છે, ફોટા પાડવાની પણ છૂટ છે, અંદર જવાની પણ છૂટ છે અને ટોટલ માહિતી ખેડૂતને વાવેતર કરવા માટે ક્યાં કઈ વસ્તુ મળે એના હું તરત મોબાઈલ નંબર આપી અને ખેડૂતોને પ્રોત્સાહિત કરું છું. કોઈ પણ ખેડૂતને આવવાની છૂટ છે અને ટોટલ માહિતી માર્ગદર્શન હું આપીશ. મારા નંબર આ સ્ક્રિપ્ટની નીચે આપેલા છે. કોઈ પણ ખેડૂતને આના વાવેતર માટે જાણવું હોય, કોઈ પણ પ્રકારની માહિતી જોઈતી હોય, રૂબરૂ પણ આવી શકો છો અને ફોન દ્વારા પણ મને પૂછી શકો. આ સ્ટોરીને વધુમાં વધુ શેર કરજો. કોઈ પણ ખેડૂતને વાવેતર કરવું હોય તો એની પાસે ડિટેલ નથી હોતી તો એને હું મદદરૂપ થઈશ. થેન્ક યુ.